તો રાસ રમતી હતી યમતણી જીભ પર જણન પદ નું પૂર જણકાર થાતા આઈ સચર ને જચર સૌ મુગ્ધ બનતા તાલમાં સંગ દઈ ગીત ગાતા પડકારો આવો જ રાખજો મુકેશભાઈ આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર પૈસા કરતા પ્રેમની જરૂર જાજી હોય છે યાર એટલે આવું સરસ મજાનું આંગણું વડોદરાની આ ધીંગી ધરતી હારવી હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો એક સરસ મજાનો આ પ્રસંગ સંત કુટીરનું વાસ્તુ પૂજન આટલી બધી મોટી સંખ્યામાં ભગવાધારી બેઠા છે ત્યારે મારે વાતો સનાતન ધર્મની કરવી છે ભગવે મેં ભગવાન સુપા હે માનવ તું પહેચાન ભગવાનને મેં તમે જોયો નથી પણ જે ભગવાધારી બેઠા છે એમાં ક્યાંક ભગવાન છે કોઈ ના કોઈ રૂપે ઈશ્વર બેઠો હોય છે એવા નામી અનામી મારા મુકેશભાઈ તો કયો એવો ડાયરો ગુજરાતનો યાર કે જેમાં મુકેશ બાંભા ન હોય કોઈ રૂડું લગાડવાની વાત નથી એમને અહીંયા હાજરી છે અમારે ખાલી નામ પડે હું ઘણી વાર બોલ્યો છું મારા ડાયરામાં રૂડું લગાડવાને પોપટભાઈ કે તમારી મતિ મુંજાય તમારો જીવ મુંજાય અને જેથી બે હાથમાંથી કડા હરી જાય ધરતીના નાભના તેથી ખાલી આમ મેજવું કરીને બાવળિયાળી હામી મીટ માંડર જો મારતા ઘોડે આવે તો માનજો મારો નગા લાખાનો ઠાકર આવ્યો છે આ પરમાણ છે પરમાણ ની વાતો કરવા આવ્યો છો અનસરધાની નહીં કે અમારું બોલી નાખજો એમ નહીં પરમાણ જેને આપ્યા છે દુનિયાની સામે હું પરમાણ દેવા બેઠો છું આયા એવી કઈક પરમાણ વાળી વાતો શ્રદ્ધાની અને સાહિત્યની વાતો સંસ્કૃતિની વાતો આ એક જ માધ્યમે ઉર્યું છું હવે કે બાપ ને દીકરી ભેળા બેન સાંભળી શકે ભાઈ ને બેન સાંભળી શકે મા ને દીકરો સાંભળી શકે આ એક જ માધ્યમ ડાયરાનું એવું છે બાકી તો તમે જાણો છો ને હું જાણું છું વાતો આ દુહા અને છંદ થી મારે સાહિત્યની કરવી છે એવા કઈક ઇતિહાસોની વાતો કરવી છે જેનાથી તમે કઈ અજાણ છો એવી વાતો ભગવાન અલખ ધણીના સાનિધ્યમાં આયા પરમ વંદનીય પરમ પૂજ્ય એટલે મહંતશ્રી આપણે ગંગાનાથજીને જોરદાર તાળીઓથી એકવાર બાપજીને વધાવી લ્યો અને લઘુ મહંત એમને તો પહેલા વહેલા મેં જોઈ આજથી થોડા અઠવાડિયા પહેલા જયારે ડાયરો હતો મારો આયા બરોડામાં ત્યારે મેં મુકેશનાથને જોયા પણ આ તો કહું તૂટે કડિયા થણી આ તો અંગની ઊંડિયા એવો ભોળ્યો સાધુ છે યાર અને પાછો સીધો આદેશ 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 સીધો આદેશ અને સંત આવા જોઈ એને ભેળું કરવાની એને માલ મિલકત ને એને ગાડી ને રૂપિયા ને બિલ્ડિંગ બનાવી એને તો બનાવવું છે પણ બીજા માટે કઈ કરવું છે અહીંયા 5000 મહેમાન આવે 500 મહેમાન આવે તો હરિહર નો હાકલો કેમ થાય એને રહેવાની વ્યવસ્થા કેમ થાય એ માટેનું આયોજન છે અને જે કલાકારો આવ્યા છે એકવાર બાંભાને જોરદાર તાળીઓથી વધાવી લો અને એમ કીધું હું બેઠો છું મુંજાતા ને યાર બોલવું હેલું છે જીવનમાં કરવું બહુ અઘરું છે અને એવા અઘરા કામ જેને કર્યા છે એટલે ભગવાનને ઈ પ્રાર્થના કરી દ્વારકા વાળો કોઈ દી એવું ટાણું ન આવવા દે કે બાંભો કોઈ દી નબળો હોકારો આપે એવી દયા રાખી દે એટલે વાહ વાહ જેવું થાય ત્યારે ભગવતીને પ્રાર્થના કરવી છે કારણ કે મા વગર દુનિયામાં કોઈ અવતાર ભગવાનનો પૂજાણો નથી મળી રહે હરિને મા એથી પરમે હર પશુ થયો જે અવતારમાં ભગવાને માનો ખોળો નો લીધો ને એ પશુ બન્યા છે એ ઘણા દાખલા સાગળ ઉપર આપું એટલે માને વંદના કરી દુહા છંદમાં જગદંબાને પ્રાર્થના કરી અને કાર્યક્રમને આપણે આગળ વધારવો છે ત્યારે પોપટભાઈ અને પોપટભાઈ નું જેવું નામ છે ને એવો જ પાછો મીઠો છે ગુણ એવા જ છે યાર કાગડા ને ક્યાંક તમે ઠણકું મારતા જોયો છે પોપટ ને ક્યાંય જોયેલો ક્યાંક ભેહું ઉપર તમે ગામડામાં આપણે ભેહું રાખતા ખબર હશે કે ભેહું ઉપર આળું થયું હોય તો ઠણકું કાગડો ઉપર થી આમ મારતો હોય આપણે જોયું હોય ગામડામાં પણ પોપટ બહુ ડાયો છે યાર એટલે જેવું નામ છે ને એવા જ પોપટભાઈ ના ગુણ છે યાર હા એને વધાવી લો ભરવાડ સમાજ નું ઘરેણું છે યાર એને આ સાહિત્યને જીવતું રાખ્યું છે અમારા અનુભાઈ બે બહેનો બેઠા છે આ બધાય તમને આનંદ કરાવવાના છે સમયની મર્યાદામાં અમારે સામજી બાપુ સામજી ભગત આયા છે બાવળીયાળી થી અમારે ભગત બેઠા છે આયા હું પીળી પાઘડી ભાળું ને મને માતાજીને કહું મને તૂટવા કે કોક આપડા લાગે છે એવું લાગે છે એટલે આનંદ કરવો છે આપણા સાનિધ્યમાં આનંદ કરવા આપણે મળ્યા છીએ ત્યારે મને યાદ આવે છે જગદંબાના ગુણથી મારે શરૂઆત કરવી છે તો
પીએસઆઈ બાનુભાઈ ભરવાડ પણ આવ્યા છે, એમને વિનંતી એ પણ આગળ આવી જાય. અને મારા પરમ શ્રેણી મિત્ર અમારે જીગરસિંહ રાણા એ પણ આવ્યા છે, હમણાં એમનો જ એક જબરદસ્ત ડાયરો હતો. જીગરસિંહ આગળ આવ્યો, આ બધા નામ એના મહેમાનો છે, ક્યાંક નામ રહી જાય એટલે બધા આયા માથા બેઠા છે. એક સાનિધ્યમાં આઈ કોઈ નાનો મોટો ન હોય ત્યારે માને વંદના કરવી છે. કેવી છે જગદંબા? તો રાસ રમતી હતી યમ તણી જીભ પર જણન પદ નું પૂર જણકાર દાદા આઈ સચર ને જચર સૌ મુગ્ધ બનતા તાલ માં સંગ દઈ ગીત ગાતા અન નર નરાધીશ જગદીશ રી જા હતા એવા અમતણા એ જ ઝરણા હુકાયા તારા ખોળ લે ખેલવા બાળ ને માવડે આજ તર સોડ માં મન જોગ માયા આજ તર સોડ માં જોગ માયા તમારી મારી મતિ મુજાણી હોય તેથી આપણે નાના એવા માતાજીના પોપટભાઈ મઢમાં જતા હોય. પધારો પધારો માતાજીને મઢમાં જઈ આડી વાઇટ નો દીવો કરી અને જે હવા હવા વેંતના ફળા પડ્યા હોય પીઠળ ના હોય મોગલ ના હોય ગાંધી ગાતરાડ ના હોય રેવેચી ના હોય જે મોમાઈ ના હોય આ ફળા જે પડ્યા હોય એની સામે આપણે આંખોડા પાડીને એટલું કઈ જોજે હો હવે ખોળ લે ખેલવા બાળ ને માવડી આજ તર સોડ માં જોગ માયા તો ભાન બે ભાન માં માત તુજ ને રટી અન વિસારી બાપ નું નામ દીધું અમે ચારણો જન્મ થી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું અન તે લડાવી ઘણા લાડ મોટા કર્યા તે લડાવી અન ઘણા લાડ મોટા કર્યા વળી પ્રથમ સત્કા વિના દૂધ પાજા હવે ખોળ લે ખેલવા બાળ ને માવડી આજ તર સોડ માં જોગ માયા આજ તર સોડ માં જોગ માયા અને જ્યાં જ્યાં ધર્મના થાંભલા ઉભા હોય અને બાવન બાવન ગજની ધજા યુજા ફડાકા મારતી હોય બાવળિયાળી હોય બોરું હોય કે વડોદરા હોય ચાહે કોઈ પણ ધર્મના થાંભલા લઈ લ્યો ને બાવન ગજની ધજા યુજા આમ ફડાકા મારતી હોય ત્યારે હું આ કવિતા કાયમ બોલું છું ધર્મના થાંભલા ઉભા હોય એના માટે આઈ કડક ધરતી જહા ખડક ની આકરી અનયજ ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો આઈ કડક ધરતી જહા ખડક ની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાઈ જે નેહમા ગીર ગોરંભતી ગાઈ જે નેહમા અન ખળકતી દૂધની પીયુષ જરણી ભલી ભારતે ભવની વાન તન માવડી ધન હો ધન આ ગુરજર ધરણી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી તન ધન હોદન ગુર્જર ધરણી આયા વિનંતી કરી છે કે જ્યાં જગ્યા મળે ને બેસી જાજો એટલે બધા મહેમાન આવતા હોય એના મળે પણ હું સમજુ છું તમે સમજો છો કે આમાં ક્યાંય જગ્યા મને નથી દેખાતી એટલે મને જીવે મળે છે તમારું જગ્યા વગેરે તમે બે હોય ક્યાં પણ જ્યાં જગ્યા મળે કોઈ મહેમાન આવતા હોય તો એના માટેની વ્યવસ્થા કરવી આપણી ફરજ બને છે એટલે જ્યાં જગ્યા મળે ને આ થોડી વાર બેસી જાજો અને પડકારો કરજો આજ ભલે આંતરડા નીકળી જતા યાર એ ભલી ભારતી ભોમની વાંધ તન માવડી ધન હો ધન આ ગુરજર ધરણી તન ધન હો ધન આ મુલા અગાસી ઉપર ઉભા નીને સિગ્નલ દઈ દીધા બાપા મુંજાતા ને અમે હજી આવી ઉભા છે. હા હવે મારે જે વાતો કરવી છે જે ગીતો ગાવા છે જે છંદ ગાવા છે મારે ઇતિહાસની એક બે વાતો સમયની મર્યાદામાં કરવી છે પણ ત્રિભુવનજી કહેતા આમાં સંતો બેઠા છે એટલે મને યાદ આવે આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમા અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો આ કડી મને મુકેશ બાંભા ઉપરથી યાદ આવે મુકેશભાઈ કે દ્વારકા વાળા શીખવાડ્યું છે દુનિયામાં કે ભાઈ બધાય કરો તો એમાં ગરીબાઈ ના કે રૂપિયા વાળાના ભેદભાવ રાખતા નહીં. હમણાં મુકેશભાઈ ની ડિફેન્ડર જાતી હતી પછી વગડામાં હતી ને ઓલા તમે જાણો છો જે
હાંટિયા લઈ લઈને કચ્છ માંથી જે રબારી સમાજ જે વાંઢે જવા માટે નીકળતા હોય એ ગાડી ઉભી રાખી અને એના ખબર અંતર પુસ્તક મુંજાતા ને તમે અમારા પરગણામાં છો અને જ્યાં જરૂર પડે ત્યાં પડકારો કરજો. દ્વારકા વાળો તો ભેળો છે પણ અમે એના સોરુ છીએ, અમે તમારી હારે છીએ. આ મજા છે યાર. એટલે હું હૃદયથી કહું છું જેને સારું કર્યું છે ને સમજી ભગત એને અમે સારું બોલવાના છે અહીંથી. બાકી ઘણા એને બળદ હાંકતા હાંકતા વાડીએ ખેતર હાંકમાં હળ હાંકતા હાંકતા પીંડીઓમાં કોશું લાગે ને ગુજરી જાય ને પછી એમ કે અમારા બાપાને સપાખરા ગાવ એના કેમ ગાવા યાર. ખરીદ સકતે તો હમ ભી ખરીદ લેતે હમારી જિંદગી દેકર યાર. હમ ખરીદ સકતે તો હમ ભી ખરીદ લેતે હમારી જિંદગી દેકર. પર કુછ લોગ એસે હૈ કિંમત સે નહીં કિસ્મત સે મિલતે યાર. ભાગ જોવે તો મળે. અને ઇતિહાસ સાહેબ દાતાર ના હોય મરદ માણા ના હોય ભક્ત ના હોય, ભગવા પહેરીને બેઠા ને બધા સંતો ના નામ તો મને નથી આવડતા પણ એને ત્યાગ કર્યો છે અને ભગવા એ જ પહેરી હકે જેને ત્યાગ કરવાની ભાવના હોય. બાકી તો આપણે કલર વાળા કપડા પહેરી શોરૂમ માં જાય તો એમ થાય બ્લેક આપજો, વ્હાઈટ આપજો, ગ્રીન આપજો, યેલો આપજો. આપણને પોપટભાઈ સપના છે કે હારો ડાયરો થયો, હારી બિઝનેસ ધંધા હાલ્યા તો આપણે હારી ગાડી લઈ કલર વાળી કલર ના કપડા પહેર્યા ને તો એક જ રંગ લઈ લીધો છે જેમાં બીજો રંગ ન હોય. ફલામાણા ઈ દુનિયામાં કરી શકે જેના રંગ બદલાય ને કઈ કરી ન શકે પણ જેનો એક રંગ છે. આજે તમે બાવળિયાળી જાઓ, આજે તમે બોરું જાઓ, જ્યાં જ્યાં નગર આખા બાપાએ જોત પ્રગટાવીને જ્યાં જ્યાં ગુરુદ્વારા છે જ્યાં જ્યાં ઠાકર દ્વારા છે એ એક જ કલર છે. તમે એક એક ઠાકર દ્વારે જો બે અમે બેઠા છે બધા તમે જોઈ લો એક જ કલર છે જેના કલર નથી બદલાણા. ન્યા દ્વારકા વાળો ન્યા લગા લાખાનો ઠાકર ભેળો છે ત્યારે મને યાદ આવે. આઈ ભગત નર સિંહ જાના જીયો નેહમા અન સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંત નો છે વિસામો અન ગામ ગામે ઉભા છે હજી એ થાંભલા વળી વાટ જોઈ જુધની ગામ જાપે એ ભલી ભારતી ભૂમની બંધુ તન માવડી ધન હોદન આ ગુરુદર ધરણી તન ધન હોદન આ ગુરુદર ધરણી તન ધન હોદન ગુરુદર ધરણી આ ડાયરો ઉતર્યો
આજે નાથ સંપ્રદાય નાથ પરંપરા છે, માનસરોવર બાપુ પણ બિરાજે છે, સંતો બધાય છે આયા. સનાતન ની વાતો કરવી છે, ધર્મ ની વાતો કરવી છે, જ્ઞાન ની વાતો કરવી છે, ત્યારે મને યાદ આવે. પણ વાલા દેવો
તો રૂપાળા રૂપાળા કાયમ રીએ પણ આ તો ભેળા ભેળાઈ રાખે ભૂત. અરે રે મારો કૈલાસ વાળો કાગડા ગુરુ જગન્નાથજી બાપુનું સન્માન ચાંદીના રાણી સિક્કાથી આયા સુરતના અમારે ગૌરક્ષક ગોપાલભાઈ વરજાંગભાઈ જોગરાણા એ હમણાં પધારો પધારો ગાયોની રક્ષા કરવાની છે યાર. એટલે એ પણ બાપુને વિનંતી આયા સ્ટેજ આગળ ગંગાનાથ બાપુ પધારે એમનું સન્માન જ્યારે થાય છે ત્યારે બે હાથે તાળી ઉપાડી અને આપણે બાપુના ચરણોમાં વંદન કરીએ. પધારો બાપુ પધારો. આદેશ આદેશ. ચાંદીના રાણી સિક્કાથી સન્માન કરે છે એકવાર જોરદાર બાપુને અને ભાઈ ગોપાલભાઈ ને જોરદાર તાળીઓથી વધાવી લો. જય 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 દ્વારકાધીશ. આપણે બધા માયાના જીવ છીએ. એક મિનિટ માટે આ બધા છે અને મારા ગળાના હમ છે. એક મિનિટ માટે ખાલી થાકી જાવ ત્યારે બંધ કરી દેજો. ભગવાન શિવ નો નારો લગાડવો છે. દુનિયાનો બાપ હોય તો મારો ભગવાન ભોળોનાથ, મારો દ્વારકા વાળો મારો રામ છે. ઘણા બેટા બાપ થવાની તૈયારી કરે છે પણ બાપ બાપ છે યાર. દ્વારકા વાળો મારો બાપ છે. મુરલીધર મહારાજ નગા લાખાનો ઠાકર આપણો બાપ છે યાર. ત્યારે મારે આ ભગવાન શિવને યાદ કરવો છે. બે હાથે એક મિનિટ માટે ખાલી મને તાળીઓ આપ્યો આવીથી એટલે બાપુનું સન્માન થઈ જાય અને આ સંતોનું સન્માન થઈ જાય અને ભગવાન શિવનો નારો લાગી જાય ત્યારે હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હજી આમાં અમુક ગાળા કરે હજી આદુ વાળીને બેઠા કે નહીં હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ મહાદેવ
શિવાય, ઓમ નમઃ 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 શિવાય. ભાઈ ભાઈ નો તુકારો ખાતા શીખી જાવ, દુનિયામાં કોઈના બાપ ની તેવડ નથી તમારી સામે મીટ માંડી શકે યાર. તમારા ફળિયામાં તિરાડ પડે, તમારી દિવાલમાં તિરાડ પડે, તો બીજાને કોશું ભરાવવાનું મન થાય, તો એમાંથી નોખા પાડવાનું બીજાને મન થાય, પણ ભાઈ ભેળા થઈ જાય તો કોઈની તાકાત ખરી યાર. વિભીષણ જો રામની બાજુમાં ઉભો હોત, રાવણની બાજુમાં વિભીષણ ઉભો હોત, તો રામની નેવાના પાણી મોભાવી જાત. એટલું યાદ રાખજો, એને ખબર નહોતી
એક નઈ ગાંડી માંથી જેમ અર્જુન બાણ છોડતો હતો એમ લંકાના પટાંગણમાં બાણ છૂટતા હતા. પણ રાવણ નું મોત ક્યાં છે કોઈને ખબર નથી. તેદી કીધું કે નાભીમાં ઠબકારો, પથારી ની ખબર આપણાને જ હોય છે યાર, અને પથારી આપણા જ ફેરવે છે. એટલે ભાઈઓને ભેળા થવાનો સમય છે, એક બનવાનો સમય છે. હવે થોડી વાર તમે એ કમાન્ડો વડીલ આ બાજુ આવી જાઓ. અને ઘડી કા પૈસા છે ને એ બધા હું ઘણી વાર કહું છું, બાપજી માફ કરજો, માલ એ તો મોહબત હે. પૈસા વગર દુનિયામાં પાછું મુકેશભાઈ છે નહીં કઈ. એટલે ઘણી વાતો કરવી છે મારે આયા, તમે સમજદાર છો બધા, એટલે હું થોડીક વાતો લઈને આવ્યો છું. વાતો તમારી આગળ નહીં કરું તો ક્યાં કરવી, ત્યારે હું વાત કરું છું. સાંભળજો કે સમય આમાં સમજાય ને લાખો સલામ, ન સમજાય ને માતાજી સુખી રાખે, પણ ભાઈ ભાઈ નો તુકારો ખાતા શીખી જાજો. અને હવે આપણે એમ નથી કેવું કે તમે એકચ્યુઅલી બાયકાસ્ટ કેવા છો, તમે કઈ જ્ઞાતિ ના છો, હિન્દુ ના દીકરા છે આટલી ઓળખાણ આપી દો યાર. હું રાજપૂતો ના પ્રોગ્રામમાં, ચૌધરી સમાજ ના પ્રોગ્રામમાં, પટેલ સમાજ ના પ્રોગ્રામમાં યુટ્યુબ ખોલી લેજો, હું ભરવાડ ની વાતો માંડું છું. શું કામ, હવે આપણે એક થવું છે. હવે અમારા સમાજની સારી વાત ગમે ત્યાં માંડો, એ મંડપ તો આપણા હિન્દુ નો માંડવો છે, એમાં સારી વાત ગમે ત્યાં માંડવાની હોય એમાં કોઈ શંકા ને સ્થાન નથી. એવી મારે વાતો તમારી સામે કરવી છે. ત્યારે હું ઘણી વાર કહું છું, અને મેં બાપુને હમણાં જ કીધું તું થોડા સમય પહેલા સામજી ભગત ને, કે સમાજ તો એક છે જ આયા, પણ સમાજને એક અભિયાન એવું પણ ઉપાડવાની જરૂર છે. હું આ માધ્યમથી કહું છું કે પાટણની બજારમાં કોક પગ મેલે તો ખબર પડવી પડે કે આ પાટણ કોનું છે, કે આ તો અણહિલ ભરવાડ અણહિલપુર પાટણ છે. એક અણહિલ ભરવાડનું ટેચ્યુને ઊભું થવું પડે બાપુ, દુનિયાને ખબર પડે કે આને બલિદાન આપ્યું છે આયા, આને જેથી દુનિયાને જરૂર હતી, જેથી ભાઈ બધાય માટે જો કોઈ પોતાના પ્રાણ આપી દીધા હોય તો. અનુભાઈ પાટણની બજારમાં જાવ, એ વાતો આગળ ઉપર કરી છે એક બે ત્રણ ઇતિહાસની આપની આગળ, પણ એવા મર્દોની વાતો કરવી છે મારે આયા. ત્યારે એની વીરવરતા માટે મારે એક બે સપાખરાની યાદી કરવી છે. સંતો બેઠા છે અને આ સંતોમાં વીર હશે, સાંભળી લેજો, આ સંતોએ નકરી માળા નથી ફેરવી. સોમનાથ ભંગાણું તેથી આ ભગવાધારી હાથમાં તરવારું લઈને ઉભા થઈ ગયા હતા કે અમારો બાપ છે આ, ઈ જે તાકાત હતી એ વાતો કરું આપણને, પણ એક બે ગીતની યાદી કરાવી. આંધા થોડી આ પાદરા વાળા કાટળે તે ભાગ સુટા ભાગ બોલી ગામડામાં થી આગ ભાગ જટા સિંહ જ ઉજાલા બસ સુટા બનાવી દાણે તૂટાય આસમાન કેતા ફૂટે જમી તાક ભાગ નાગ ના હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ગુમ ગમ હાણ તગાળી તાળિયું બોલે મલાણી તાળિયું જીવું ધૂડી એટલે મરી જાણે મામલા મેદાન જોન હબળું હુકુવા લાગી હાથીડા હુકજા જાણે ગગને ગુજાલે હગડા બાગડા દેતા ભલકારા લલકાર મરવા મરવા તણી લાગી લીલી લહેર ભૂતળી ભવાની દેવી રણ મેર ગદ પીતી શ્રી પ્રકંદ દેવી કરવા ફરાળ અવળા હવળા ઠેક બેવળા ચોવળા દેતા કાળ કાળ હમ 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 મંડળા કરાળ
આરસ પે ફેર માંગન આયો એમનો એવો જ ભાવ હતો એટલે હું મારા બધા ડાયરામાં
ગમે ત્યાં ગાતો આવું છું, પણ આજ મારે એકાદી વાત કરવી છે. પણ એ ડોલર ઉડે છે એટલે નગા લાખાનો ઠાકર મને બે કડીમાં શરૂઆતમાં જ યાદ કરી લઉં. ડોલર તો બહુ ઉડે છે, તમે જોશો બધા ડાયરામાં. વી ગોડ, હા ઇન ગોડ વી ટ્રસ્ટ, અમને ભગવાન ઉપર ભરોસો છે. અમેરિકન કરન્સી એવું કહે છે કે અમને ભગવાન ઉપર વિશ્વાસ છે, ભરોસો છે. પણ હું તો એમ કહું છું કે અમારો નગા લાખાનો ઠાકર તો અમારા હારે છે યાર. પડકારો કરો તા રાણીમાં રૂડીમાંનો ઠાકર આવે, પડકારો કરો તા નગા લાખાનો ઠાકર આવે, ત્યારે મને આ બે કડીઓ. આમ તો મારે ગાવું તો હજી અડધી કલાક પછી એકાદ બે વાત કરીને, પણ એમને કહું તૂટે છે, મને કહું તૂટે છે. અને 500-500 ની નોટો હું તો ઘણી વાર ડાયરામ બાપુ કહું છું. મુકેશભાઈ, હમણાં અમારે ડાયરામાં મુકેશભાઈ બંડલ ઉભા છે, મેં કીધું સારું કર્યું આ સરકારે 2000 ની નોટો બંધ કરી છે, બાકી આખું સ્ટેજ ગુલાબી ગુલાબી થઈ જાય એમાં બીજી વાત ન હોય ભલા માણા. ત્યારે મને યાદ આવે નગા લાખાનો ઠાકર બાવળિયાળીના આંગણે આજે જે હોકારા દે છે ત્યારે. નગા લાખાના જ નેડે બેઠો, નગા લાખાના જ નેડે બેઠો, મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ ઠાકરિયાની સાથ બેઠાણું, ઠાકરિયાની સાથ બેઠાણું. એટલા માટે મને કડી યાદ આવે છે. એના હરખે હાલરડા, એના હરખે હાલરડા.
આનંદ બાપુ, યોગીરાજ બાપુ, માનસરોદાસ બાપુ, ગોપાલભાઈ રબારી, જિલ્લા પંચાયત જિલ્લા પ્રમુખ ડભોઈ, વિનોદભાઈ ભરવાડ, આ બધાને આયા હાજરી છે, એમને એકવાર જોરદાર થાળીઓથી વધાવીજો. હવે આ કડી સાંભળજો, મને બહુ ગમે છે, હું કાયમ ગાઉં છું ડાયરામાં, કે તમે ખાનદેશમાં રહેતા હોય, કે તમે નાગપુર રહેતા હોય, કે તમે બેંગ્લોર હોય, તમે દુનિયાના કોઈ હિમાડે હો, પણ જેદી મતી મુંજાય તેદી બાવળિયાળી હામી મીટ માંડ્યો. શું કીધું છે આ કડીમાં? સનાતન ધર્મની આયા હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા ગીત હજી ગાય છે, પણ એકાદી વાત તમને કરી દઉં, સાંભળજો. વીરતમ પરમો ધર્મ ઉપર મને એક પ્રસંગ યાદ આવે છે, હમણાં બોરસદ ડાયરામાં બોલેલો, આજ પણ કહી દઉં માનસરોવર બાપુ, સાંભળી લેજો. સનાતન ધર્મના માંડવાની છે બેઠા છે આપણે. હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, ભગવાન હનુમાન જ્યાં બિરાજતો હોય, જમદટ જાંબુવંત નીલંગત સુગ્રીવ નો રિયા, પણ હજી લગ હનુમાન બોલ્યો કાયમ બેઠો કાગડા. દુનિયામાં બધું કદાચ મટી જાય, પણ હનુમાન એવો ભગવાન છે કે હજી બેઠો છે અહીંયા. મારે વાત કરવી છે હનુમાનજી મહારાજની. આજ પણ તમે કોક દીક રાધનપુર જાઓ, રાધનપુરની મસ્જિદમાં કોક દીક જાઓ, તો હજી એક હનુમાન બેઠો છે ત્યાં. ક્યાં? કોઈના ગામના પાદરમાં નહીં, કોઈના ગામના હિમાડામાં નહીં, રાધનપુરની મસ્જિદમાં જ્યાં નમાજુ પઢાય છે, આપણો હનુમાન હજી બેઠો છે. હા, પણ જો વાત શું કામ કેમ બેઠો છે હનુમાન? આવા જ ભગવાધારી જે બેઠા છે મારી તમારી સામે, એ વર્ષો પહેલા એક ભગવાધારી બાપુ ત્યાં બેઠેલા મેદાનમાં, મસ્જિદના ગ્રાઉન્ડમાં, એમાં જે નમાજ પઢવા આવે એને વાંધો પડ્યો. એ કે હિન્દુના સાધુ છે, ભગવાધારી છે. આયા એને કહી દો કે મારે નમાજ પઢવામાં તકલીફ પડે છે, અહીંથી નીકળી જાય ભગવાધારી. કહેવામાં આવ્યું બાપુને કે બાપુ નીકળી જાવ અહીંથી,
પણ બાપુ એકના બે નો થયા, અને એકના બે નો થાય ને એનું નામ જ બાપુ કહેવાય યાર. કોક ચપટી વગાડે ને ચીપીઓ લઈને હાલતા થઈ જાય એમ થોડા દુનિયામાં નામ રે યાર. એક વાર ધૂણો ધખતો હોય, એક વાર ખૂટા ખોડી દીધા હોય, પછી એના ખોડેલા કોઈતી નો કહેવાના ખોડેલા સીતારામ ના, જેને નામ ઉપર ભરો છે, જેને રામ ઉપર ભરો છે. આવો વિશ્વાસ શ્રદ્ધા લઈ અને એક ભગવાધારી સંત ધૂણો ધખાવી અને મેદાનમાં બેઠા છે, અને એમાં કહેવામાં આવ્યું મૂકી દો મેદાન, ગ્રાઉન્ડ મૂકી દો. અને તેથી એટલું કીધું કે નહીં મૂકું, કે તમે હિન્દુ ના સાધુ છો, મૂકી દો, ભગવાધારી છો, મૂકી દો, નહીં મૂકું. રાધનપુરમાં નવાબી શાસન, જુનાગઢ, રાધનપુર આ બધા નવાબના શાસન હતા. જે તે સમય આપ પણ જાણો છો કે રા વંશ પછી નવાબી શાસન આવ્યું, અને એ વખતે રાધનપુરના નવાબનું શાસન. રાધનપુરના નવાબમાં જેને કોઈ ફરિયાદ કરી કે એક હિન્દુ ભગવાધારી છે, એક સાધુ આવ્યો છે આપણા મસ્જિદના મેદાનમાં, એ ધૂણો ધખાવીને બેઠો છે, એને કહી દો ઉભો થઈને નીકળી જાય, હિન્દુના સાધુ છે એટલે અમે એની મર્યાદા જાળવી છે, એને કહી દો નીકળી જાય. રાધનપુરના નવાબના માણસો આવ્યો, એના માણસો આવ્યા, એના માણસો આવીને કીધું કે તમે હિન્દુ ના સાધુ છો એટલે તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે નીકળી જાવ અહીંથી, આ મેદાન મૂકી દો અહીંથી. ત્યારે એને કીધું મૂકી દો એનો મને વાંધો નથી, પણ શરત એક આપડી. કઈ શરત? કે હું જે પથ્થર ઉપાડીને મૂકું એ પાણો તમે આંખો કરી દો, તમારી તેવડ હોય રાધનપુરના નવાબની, તમારી સલ્તનતની, તો હું અટાણે અહીંથી ચીપીઓ લઈને નીકળી જાઉં. વડીલ થોડી વાર રહી જાઓ ને, તમે કપાણે બેઠા છો, મને જીવ મળે યાર, ગરીબ હોય 500 ની નોટ આપી દે નામ કે નામ, એ 5 કરોડ બરાબર છે, કારણ કે એની મહેનત ની કમાઈ છે યાર. અને 5 કરોડ આપે તો એમાં હરખા જ હોય છે. પણ હવે વાત સાંભળજો મારી, આયો એને કીધું નવાબી શાસન ને કે તમારી નવાબી શાસન ની હુકુમત હોય, તમારામાં ત્રેવડ હોય, તો મારો મૂકેલો એક પાણો ખાલી આમ ખેવી દો, એટલે ઓટાણે મેદાન મૂકી નીકળી જાઉં. સાંભળજો, આપણે ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ, ત્રિલોકનાથ બાપુ હોય, આયા મુકેશનાથ બાપુ હોય, ગંગાનાથ બાપુ હોય, માનસરોવરદાસ બેઠા હોય, શામજી ભગત બેઠા હોય, જેને જેને હાથમાં માળાના બેરખા લઈને ઠાકર સામે ફેરવા છે ને, એની ભગવાન સાંભળે છે. એ વાત તમે યાદ રાખજો, એની ઠાકર ને સાંભળવું પડે છે. અને તેથી એમ કીધું તું કે પથ્થર મૂકી દઉં, અને એ જો રાધનપુરની સલ્તનતની ત્રેવડ હોય, જો પાણો આખો કરી દે, તો અટાણે તમારું મેદાન મૂકી અને રાધનપુર મૂકીને નીકળી જાઓ. હવે હા પણ જો જેના સાનિધ્યમાં, જેની મૂર્તિ પ્રતિષ્ઠામાં બેઠા છે એની વાત હું તમને કરું છું. એક નાનો પાણો ઉપાડ્યો, પથ્થર એટલે પાણો ઉપાડ્યો, પાણો ઉપાડી અને માનસરોવર બાપુ, એ રાધનપુરની જે મસ્જિદ છે, હજી મસ્જિદ છે, એ મસ્જિદના મેદાનમાં પાણો મેલ્યો, અને પાણો મેલીને એટલું કીધું કે હવે તમારામાં દમ હોય, તમારી સલ્તનતની જો તેવડ હોય, તો પાણો આખો કરી દો. રાજના માણસો હુકમ કર્યો કે હટાવી લ્યો પથ્થર ને, પાણાને આખો કરી દો. એક માણસો, બીજા માણસો, ત્રીજા માણસો, કરતા કરતા ઘણા માણસો આવ્યા, પણ સાધુનો મેલેલો ભગવાધારી આપણા હિન્દુના સંતનો મેલેલો એક નાનો એવો પાણો ન થયો એનાથી, હો એક નાનો એવો પાણો એનાથી આગળ ન થયો. રાધનપુરની સલ્તનત હતી, એને કીધું કે તું હાથી મંગાવો, એક નાનો એવો પાણો તમારાથી આગળ ન થાય. અને તેથી એક પાણો આગો નો છો, તેથી રાધનપુરના નવાબે લાકડી પડે પગમાં પડીને એટલું કીધું બાપુ તમે કયું જાદુ કર્યું, તમારા હાથનો મૂકેલો પથ્થર આઈથી આગો અમારાથી ન થાય, રાધનપુરની સલ્તનત પાછી પડી જાય. તેથી બાપુ ભગવાધારી મુકેશનાથ બાપુ એટલું બોલ્યો તો ભગવાધારી કોઈ જાદુગર થોડો હતો કે તો કે તમે મને આ મેદાન મેલવાની વાત કરી, મૂકી દો મેદાન. હું મેદાન મૂકવા તૈયાર હતો, મેદાન મૂકી દઉં, તમને જો નમાઝ કરવામાં, તમને તમારા ખુદાની બંદગી કરવામાં તકલીફ પડતી હોય, તો હું સનાતન ધર્મનો સાધુ છું, કોઈને આડો પગ ન કરું, પણ તમે મેદાન મૂકવાની ડોળા કાઢીને વાત કરી છે આંખ બતાવીને, અને એમ નામ જો મેદાન મૂકી દઉં, તો દુનિયામાં ભગવાનને કોઈ ઓળખે નહીં, મારા સનાતન ધર્મને કોઈ ઓળખે નહીં. નથી ને તમારા તેવડ, તમારી સલ્તનતની, તમારી રાધનપુરના નવાબની તેવડ નથી ને, ના નથી અમારી તેવડ. હવે કયો તો ખરાક તમે શું જાદુ કર્યું? તેદી આ ભગવાધારી આપણો બાવલિયો આપણો સાધુડો એટલું બોલ્યો તો કે હવે હાંભળી લે નવાબ, તમારા મને આ પાણો હશે, મેં તમને પથ્થર મૂકવાની વાત કરી, હલાવી દો પથ્થર ને. પણ જેદી બે હાથમાં એ પાણો લીધો ને, તેદી 2 કિલોનો 1 કિલોનો પથ્થર ઉપાડીને મેં એટલું કીધું તું
કે હું તને મૂકું છું આ મસ્જિદ ના મેદાન માં, અને મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં, અહીંથી કોના બાપ ની તેવડ છે તને કહેવી હકે. અને ઈ હાથમાં પથ્થર લઈ અને હનુમાન બનાવવા વાળો ત્યાં દેશનો બીજો કોઈ નહીં, પ્રેમદાસ બાપુ ગોદડિયા નામનો સાધુ હતો, કોની તેવડ છે મારા હનુમાન ને આગો કરી હકે. ઈ હનુમાન આજે જાવ મસ્જિદ ના મેદાન માં, કોઈ ધર્મ ની વાત નહીં, આજે રાધનપુર ના ઈ મસ્જિદ માં જ્યાં નમાજ પઠાય છે ત્યાં મારો હનુમાન બેઠો છે. કોક તો અખતરો કરે કે હનુમાન ને નથી આંખો કરી શકે, એ ભગવાન ની તેવડ છે, ધર્મ ની તેવડ છે, એ છાત્રવટ ની તેવડ છે કે જેમાં ભગવાન બેઠો છે, જેના હાડમાં હયામાં કે હું ભગવાન ને ઉતારું, અને મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં. તમારા મન પાણો હશે હું જાદુગર નથી, મેં માળાનો બેરખો લઈ અને ભગવાન નો ધૂણો ધખાવીને એને યાદ કર્યો છે. મારી લાખ વાતે આબરૂ થોડો ઠાકર જવા દે, એ આજે તમે જાઓ તો હનુમાન હજી બેઠો છે. અને ભાઈ બીજી વાત સાંભળી લેજો, આ હું કરું તમને પછી ગીત આવી ગયા, હા સાંભળી લીધો, ભરવાડ સમાજ બેઠો છે એટલા માટે મેં કીધેલું સમજી ભગત, કે જે ઇતિહાસ ઉપર ધૂળ વળી ગઈ હોય, જે ઇતિહાસના પાના કોઈ વર્ષોથી આમ ખોલ્યા નથી, એવી વાત છે. આ પાટણ અળહીરપુર પાટણ તરીકે ઓળખાય, એના નામથી મારું પાટણ ઓળખાય. આ ભરવાડની ભાઈબંધી છે યાર. અને હું તમને કહું છું યુવાનોને કે બાયુ ચડાવતા નહીં, ભાઈબંધી નિભાવી જાણજો. ટાણું આવે તેથી ખોળિયા ખાલી કરી દેવી, એમાં બીજી વાત ન હોય. એવો જ ભાઈબંધ, એવો જ જેનો જમણો હાથ આ વડોદરાની ગાયકવાડ સરકાર સયાજીરાવ ગાયકવાડ, અને એ પડકારો કરે અને પોતાનું ખોળિયું ખાલી કરી દેવા માટે તૈયાર થઈ જાય. અજા ભરવાડ નામનો મરદા મરદ ભરવાડનો દીકરો કે ટાણું આવે તેથી ગાયકવાડ માટે ખપી જવું છે, ટાણું આવે તેથી એની માટે ખોળિયું ખાલી કરી દેવું છે, ટાણું આવે તેથી એના માટે મરી પરવાડવું છે, આવું જેનું સપનું હતું. અને એક થી પડકારો કરે અને જો મારું માથું ઉતારીને આપી ન દઉં તો મારી જનેતાનું થાવણ લાજે, આવું જેનો દ્રઢ નિર્ણય હતો કે અજા ભરવાડ. અને હવે વાત તો બહુ મોટી છે, પણ ટૂંકમાં આપને કરું છું કે આજનું જે આજવા સરોવર, આજનું જે આજવા ડેમ છે, એ જબરજસ્ત બનાવવામાં આવ્યું. તેથી ગાયકવાડ સરકાર સયાજીરાવ ગાયકવાડ વડોદરા જાઓ, જે ધરતી ઉપર જે જમીન ઉપર હું તમે બેઠા છી બરોડા, એ વડોદરાની સલ્તનત, વડોદરા સરકાર એટલે ગાયકવાડ સરકાર, ભારતને આઝાદી 1947 માં મળી. તેથી ગાયકવાડ સરકારના સયાજીરાવ ગાયકવાડે નક્કી કર્યું હતું કે મારા મરદા મરદ ભરવાડ એટલે જેનું નામ હતું અજો ભરવાડ, એની યાદી શું, એનું નામ શું દુનિયામાં, કોઈ સારું કામ કર્યું હોય, કોઈ દાતારી કરી હોય તો એની યાદી રહી જાય, કોઈ મરદાનગી કરી હોય તો એની યાદી રહી જાય, કોઈ ભલા કામ કર્યા હોય તો જગતમાં એનું નામ રહી જાય. તેથી એની મરદાનગી ઉપર ઓળખોળ થઈ, એની માણસાઈ ઉપર ઓળખોળ થઈ, અને એના વિશ્વાસ ઉપર ઓળખોળ થઈને સયાજીરાવ ગાયકવાડે બરોડાની ધરતીમાં પ્રતિજ્ઞા કરી હતી કે આ સરોવરનું આ ડેમનું નામ મારા ભાઈબંધ સયાજીરાવ ગાયકવાડે કીધું હતું કે અજા ભરવાડ ઉપરથી આજવા ડેમ પાડવામાં આવશે, આજવા સરોવર પાડવામાં આવશે, એનું નામ એક ભરવાડના દીકરાની આરે જોડાયેલું છે. તમે લાંબો ઇતિહાસ વાંચો ને થોડાક પાછમાં વ્યા જાવ, પાછળ વ્યા જાવ તો આ ડેમનું આખું જે નામ છે બાપુ ભૂલતો નથી, વાંચ્યા પછી વાત કરું છું. એ નામ એક ભરવાડના દીકરા ઉપરથી નામ પડ્યું છે. અને સાંભળો, એવા કામ કર્યા છે કે આજી તળાવ, એ ડેમ, એ સરોવર આખા વડોદરાને પાણી પૂરું પાડે છે, જેના નામ ઉપરથી સાહેબ આજે જેની નામ રહંતા ઠકરા નાણા રહંતા નહીં, કીધું તું હુંદા કોટડા પડ્યા પડંતા નહીં. ઇતિહાસમાં તમારું નામ ન હોય તો તમારી આગળ ગમે એટલા રૂપિયા હોય તો કાલ વપરાઈ જવાના, કાલ ખર્ચાઈ જવાના, પણ એવું કામ તો એકાદું કરતા જાવ. અજા ભરવાડ જેવું હજી નામ રહી જાય, ક્યાં જવું છે, આજવા ચોકડીએ જવું છે, આજવા સરોવરનું નામ આવે તો યાદ આવે મહારાજા સાંઈજીરાવ ગાયકવાડનો આખો ઇતિહાસ. ઈ ભાઈ બંધાય, હજી તો હું ઘણા ઇતિહાસો લાવવાનો છું, હજી મેં શરૂઆત કરી છે આયા, પણ જે જૂના ઇતિહાસો અભેળી ઉપર મુકાઈ ગયેલા છે, સાચી વાતું છે, જેના શિલાલેખ છે, જેની તસ્તી લાગેલી છે, જેની પાળિયા, જેની ખાંભી ઉપર જેના લેખ લાગેલા છે, એવી ઓથેન્ટિક પુરાવાળી વાતો લાવીશ તમારી આગળ. પણ સમય આવે બધી વાતો મારે કરવી છે આથી. એવો જ્યારે આ હાકિમ જેવો ડાયરો છે અને ત્યારે બરોડાની આ વડોદરાની ધીંગી ધરતી છે ગોપાલભાઈ, ત્યારે ઘણા બધા ગીતો આથી આપણે ગાવા છે, પણ મને યાદ આવે છે આયા કધન કુખ જી જા ભાઈની જા શિવાજી જન્મ હતો
સંબંધના તાતણે બંધાયેલા નેવાસીને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો યાર. હવે 500 ઉપરની નોટ બંધ થઈ ગઈ છે, બાકી મને મારા ભાઈબંધ ઉપર ભરોસો છે યાર. આ બહુ ઉડાડી, પણ હવે ખબર નહીં, કદાચ ગવર્નમેન્ટને ખબર પડી ગઈ છે સાલા આ બામ્બા મીડ્યા છે હવે ઉડાડવા. એટલે આપ જાણો છો, પણ ધર્મના કામમાં પૈસા બાપુ આને ઉડ્યા નો કહેવાય, તો ઘોળ કરી કહેવાય. હારા કામમાં એક એક રૂપિયો અંધક્ષેત્ર માટે સંત કુટીર બને છે, મોટું મંદિર બને છે, એમાં વપરાય છે, ત્યારે મને યાદ આવે છે ભગવાન રાઘવ માટે બાપુ આ છંદ સાંભળજો. ત્યારે મને યાદ આવે છે આયા તોડી નાખ્યું, આખું મંદિર પાડી દીધું, અને પાડી અને બાબરી મસ્જિદ ના પાયા ખોદ્યા, બાબરી મસ્જિદ બનાવી. ત્યાર પછી હું ન ભૂલતો હોઉં તો 81 જેવા સંઘર્ષો થયા, 1992 સુધી લડાઈ હાલી પણ સફળતા ન મળી, અને 496 વર્ષ પછી ભગવાન રાઘવેન્દ્ર સરકાર, કોઈ સરકારની વાત નહીં કરવાયા કે આ સરકાર પણ નરેન્દ્ર મોદી સાહેબને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો, જેને રામ મંદિર માટે પાયા ખોદી નાખ્યા. કે મારો રામ, બાબરી મસ્જિદ રામ મંદિર પાડીને બનાવવામાં આવી હતી, એ બાબરી મસ્જિદ સુપ્રીમ માંથી ચુકાદો લાવી અને જેને સાહેબ મંદિરના પાયા રોપ્યા, પાયા ગાળ્યા, અને ભગવાન રાઘવને જ્યારે બિરાજમાન કર્યા મંદિરમાં, તેથી 22 જાન્યુઆરીએ મેં આ છંદ લખેલો. કેવો લાગે છે મારો રામ અયોધ્યાના પાદરમાં? વર્ષો વિતયા મલકમાં હવે દિવાળી દેતા
વાત યાદ આવી ગઈ, કરી દો આઈ સી. હું ઘણા એમ કે ને તમે વાતો કરો છો એટલે એકચ્યુઅલી આમ બધું આમ આમ, તમે કીધું મારે એવી થોડી બાયલા જેવી વાતો કરી, તમે એકચ્યુઅલી કઈ કરતા નહીં યાર. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, હિંસા કરતા ને અહિંસા પરમો ધર્મ, આ ગાંધીજી નું સૂત્ર છે, અહિંસા પરમો ધર્મ. પણ સાંભળી લેજો, ગાંધીજી હતા તે દી અને હિટલર નો ભેટો નહીં થયો હોય, હિટલર નહીં ભટકાણો હોય, એટલે ગાંધીજી બોલ્યા અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. તો તમારા દસ્તાવેજ લઈ જાય ઘરે આવીને યાર, જો તમે એટલા બધા સીધા ગોપાલભાઈ થઈ જાવ તો. વાત સાંભળજો, આ પાંચ જ મિનિટની વાત છે પણ તમારા જીવનમાં ઉતારા જેવી વાત છે. ક્યાં વીરરસ વાપરવાનો છે, ક્યાં મર્દાનગી વાપરવાની છે એની વાત તમને કરું છું. સાંભળજો, આજની નાલંદા વિદ્યાપીઠ તમે કોઈક દીક જોઈ લેજો, સાંભળી લેજો અને વાંચી લેજો. એ નાલંદા વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા, અષ્ટાવધાની હતા, વેદવેંતા હતા, એમાં બધું ભણવા વાળા હતા. 10,000 વિદ્યાર્થીઓ માનસરોદાસ બાપુ એમાં હતા, 1,000 પ્રોફેસર એમાં હતા. 10,000 વિદ્યાર્થીઓ, 1,000 પ્રોફેસર, 11,000 ટોટલ થયા. અને વિશ્વની મોટામાં મોટી લાયબ્રેરી, સાંભળી લેજો, આમાં ભણેલા ગણેલા છે એની ખબર છે, વિશ્વની સામજી ભગત મોટામાં મોટી લાયબ્રેરી નાલંદા વિદ્યાપીઠમાં હતી. અને એમાં તમે જાણો છો જેને ચડાઈ કરી, મહંમદ બખ્તારી, અને જેને ચડાઈ કરી એ બીમાર પડેલો, જે તે સમય બીમાર પડેલો. આખી વાત ઓલા વડીલે હમણાં કરી જાય, આખી ઇતિહાસ હું તમને કહું. અને એને કીધું મને કોઈ આમાંથી ઉગારી દો, મને આમાંથી કોઈ જીવાડી દો. ત્યારે નાલંદા વિદ્યાપીઠનો એક વિદ્યાર્થી એને એને બેઠો કરી દીધો. તો એને પૂછ્યું કે આ નાલંદાનો એક વિદ્યાર્થી આટલો, એમાં કયા પુસ્તકો એવા લાયબ્રેરીમાં છે, એમાં કયું ભણતર એવું છે કે મરણ પથારીથી માણસને બેઠા કરી દે. તો હવે આને રવા ન દેવાય, જો આ નાલંદા વિદ્યાપીઠમાંથી આવા વિદ્યાર્થીઓ થાય તો ભારતની સંસ્કૃતિને, ભારતની સામે કોઈના બાપની તેવડ નથી મીઠ માંડી શકે. તો એને કર્યું શું, 250 ઘોડા તૈયાર કર્યા, બાગડતા 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 હાથમાં હથિયાર લઈ નાલંદા વિદ્યાપીઠને ભાંગવા તોડવા, એની ઉપર આક્રમણ કરવા માટે મહંમદ અબખારીયા તૈયારી કરી. એ ઘોડા આવ્યા નાલંદા વિદ્યાપીઠમાં, હાથમાં તરવારી હતી, પ્યાલાની જેમ ચમકતી. આ સત્ય ઘટનાની વાત કરું છું, કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. આ મને સચ્ચિદાનંદ, સ્વામી સચ્ચિદાનંદ નું સૂત્ર યાદ આવે છે, વીરતા પરમો ધર્મ. હવે સાંભળી લેજો, બે હાથમાં તરવારી લઈને 250 ઘોડેસવાર, ક્યાં 10,000 વિદ્યાર્થીઓ, ક્યાં 1,000 પ્રોફેસરો, અને 250 માણસો હાથમાં તરવાર લઈને બાકા ઝીક વગાડી એ 10,000 ને તરવાર ના ઝાટકે માથા ઉતારી લીધા. તમે નક્કી કરી લ્યો, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. 250 જણા ઘોડે ચડીને આવે અને આપણા 11,000 ના માથા ઉતારીને વયા જાય, આ વ્યાજબી છે? હું તમને પૂછું છું. એને કહી દેવાનું હોય કે હવે રાણો રાણાની રીતે છે, વયા આવજો. વીરતા પરમો ધર્મ, એ તો ગાંધીજી બોલ્યા છે અહિંસા પરમો ધર્મ, તેથી એમને હિટલર નહોતો મળ્યો એટલે ગાંધીજી બોલ્યા. આ ઇતિહાસ એનો ગવાહ છે કે નાલંદા વિદ્યાપીઠમાં આવી અને આપણા 10,000 વિદ્યાર્થીઓના તરવારના ઝાટકે માથા ઉતારી લે, 1,000 પ્રોફેસર હતા ભણાવવા વાળા એના તરવારના ઝાટકે માથા ઉતારી લે. એ એટલું નહીં પણ એ પુસ્તકો કેવા હતા, વિશ્વની મોટામાં મોટી વિદ્યાપીઠ અને એમાં આ મોટામાં મોટી લાયબ્રેરી, એ જે લાયબ્રેરી હતી એ મહંમદે જેને ચડાઈ કરી, જેને આખી નાલંદા વિદ્યાપીઠ ના કતલે આમ કર્યું, એને છેલ્લે છેલ્લે દિહાળી મૂકી અને બાપુ ન ભૂલતો હોય તો આખી લાયબ્રેરી હળગાવી 6 મહિના સુધી. ઇતિહાસ એનો ગવાહ છે, એટલા પુસ્તકો હળગ્યા છે આપણી સંસ્કૃતિના, આપણી ધરોહરના, કે 6 મહિના સુધી એ અગ્નિના દેતવાના ખોટારા ઉડતા હતા, લાયબ્રેરી હળગતી હતી. 6 મહિના સુધી આખી નાલંદાની લાયબ્રેરી હળગી, એટલા તો એમાં પુસ્તકો હતા. હવે નક્કી તમારે કરવાનું છે કે આવા ઘોડે ચડીને આવે કે એની સામે શું કરવાનું, તમારે નક્કી કરવાનું છે, મારે નહીં. અમે આની વાતો કરી છે યાર. હવે જ્ઞાતિના વાડા એક બાજુ મૂકી અને હિન્દુના દીકરા થઈ જાવ, અમે હિન્દુના દીકરા છીએ, કોની તેવડ છે કે અમારી સામે મીઠ માંડે. ફરવાડને ડખો થઈ ગયો, આપણે શું? આયરને ડખો થયો કે આપણે શું? રાજપૂતને ડખો થયો, આપણે શું? આપણે હિન્દુ છીએ યાર. કોક તો ભણેલા છો, કોક તો સમજણા છો, એ તો જાગો આમાંથી. કોક દી કોક સમાજની આગળ કઈક સમાજ સમાજના કોક વિવાદ થાય તો આ બધાય ભગવાધારીને કહું છું, આ બધાય મહંતોને કહું છું કે ક્યાંક જ્ઞાતિમાં તણખલા જરતા હોય તો એ તણખલા જરી પહેલા તમે ભગવાધારી છો, ઉભા થઈ જાવ, આડા ઉભા રહી જાવ, રહેવા દીજો. આ બે ના પાપે જ્ઞાતિમાં ઝેર પાડતા નહીં. પાપ બે નું હોય, જ્ઞાતિમાં ખરાબ બે હોય, સમાજ આખો ખરાબ નો, એટલું યાદ રાખજો. આ ઝેર વધે નહીં, એની જવાબદારી આ ભગવાધારીની, સંતો મહંતોની છે, વડીલોની છે, આગલી હરોળમાં બેઠાઈની કે કોઈ સમાજમાં પોપટભાઈ ઝેર ના જાણવા ન ઉગે.
ક્યાંક ભરવાડ નો દીકરો, ક્યાંક રાજપૂત નો દીકરો, ક્યાંક ગાયર નો દીકરો, બાજ્યા તણખલા ઉડ્યા તો એના સોશિયલ મીડિયા થી મોબાઈલ થી વાયુ વગેરે ફેલાવતા નહીં. એ ડખો બે જણા નો છે. સમાજમાં ઝેર વાવતા નહીં, સમજણા હોય ને વાત લાગુ પડે છે. એને ઓલવાનું કામ કરજો. હવે હિન્દુ થવાની જરૂર છે, બાકી ઓલા આવીને બેસી જશે, ખબર નહીં પડે યાર. નકરા નરેન્દ્ર મોદી એકલા ભારતને નહીં હાચવ્યો કે આપણે ભેળા હાલવાનું છે યાર. આ વાત હું તમારી આગળ કરવા આવ્યો છું. જ્ઞાતિના વાડા પાડવાની નહીં, ધર્મના વાડા પાડવાની નહીં. એક બની જાઓ, એક બની અને પછી આગળ હાલવું છે આપણે. અંદરો અંદર બાયુ ચડાવીને ઝૂકે કા નહીં સાલા, અલ્યા ભાઈ મામાનો દીકરો છે યાર, કાકાનો દીકરો સામે છે, હવે ઝૂકે કા નહીં સાલા, એની સામે ક્યાં વાત છે? હું ઈ વાત કરવા તમારી આગળ નથી આવ્યો, બધાડવાની વાત કરવા નથી આવ્યો. આપણે હિન્દુના દીકરા થઈને સનાતન ધર્મરાજ એમ નેજામ ફડાકા મારે છે ને માનસરોવર બાપુ, એના એનું રક્ષણ આપણે કરવાનું છે. બાવળિયાળી તો કે આપણું છે, પાળિયાદ તો કે આપણું છે, દ્વારકા તો કે આપણું છે. આ ભાવના લઈને આપણે નીકળવાનું છે. પછી જોઈશી કેટલો કેટલા મહમત જાગે છે આમાં. પછી આપણે જોઈશી. એકવાર ખતરો તો કરી જુઓ યાર, એકવાર એક તો થઈ જુઓ. કાતરું મારવાનું બંધ કરી દો. સામે સામે ગાડી આવી જાય, પાછી લેવી જ પડે યાર, હાંકડી લેવાળી હોય તો. એમાં વળી આમ દાઢી હાથ ફેરવતા આવ્યો આપણી ગાડી પાછી. અરે પણ ભાઈ દેવાય, હું ખુદે કહી દઉં, મારી ગાડી આપતા હોય ને માતાજી નામ કહીને કહું છું, આ સ્ટેજની સાક્ષી છે, કે મારી ગાડી સામે આવે તો હું ક્યાં રાવણ હતો યાર. પાછી લઈ લેવાની હોય, જે ગાડી પાછી લે ને એ જ મરદનો દીકરો સમજો, એ સમજે છે બાપુ. આ આપણે જીવવાનું છે. યુવાનો માટે હું ઘણી વાર કહું છું, આ શીખવાનું છે આપણે. બેન દીકરી ગામડાની બજારમાં સિટીની સોસાયટીમાં નીકળે તો સાહેબ એને એટલો ભરહો હોવો પડે, હું બેઠો છું આયા, એને બીક ન હોય. પણ આ આપણે શીખશું તો મને નથી લાગતું દ્વારકા વાળો આપણાથી છેટો હાલે. એ આપણી હારે જ ઉભો છે, નગા લાખાનો ઠાકર યાર. આ એક એક જણો જો કોઈ પણ માલ ગૌશાળા કે ગાયું કે નાના વાછડા કતલે આમ થતી હોય, કતલ ખાને જતા હોય, અને ગોપાલભાઈ બેઠા છે એટલે મને યાદ આવ્યું કે આડા ઉભા રહી જતા હોય રાતે 12 વાગે, તો એને ક્યાં કોઈનો ટેકો છે? પણ હું દ્વારકા વાળાનું સંતાન છું, અમારો બાપ દ્વારકા વાળો છે. અમારી નજર સામે અમે કતલ થોડા થવા દે, આટલી ભાવના હશે ને તોય ભગવાન આપણી ભેળો છે યાર. એટલા માટે મને યાદ આવે છે કે આ બધા ભેળા થવાનું છે, ખાલી સમાજના વાળા નહીં, બધાને એક થવું છે. ત્યારે મને આ ગીત યાદ આવે. તમે માતાજી ના હમસે લોન ન કરાવતા, રોકડે લઈ લો. એ તો જેને વીઠી હોય એને ખબર હોય યાર, પૈસાની તાકાત શું છે. સવાર માં દવાખાને જવાનું હોય, દવાખાનું આવીને ઉભું રહી ગયું હોય ગામના પાદરમાં, એક બસ નીકળતી હોય પોપટભાઈ, અને ગામમાં ઉસીના પૈસા લેવાના હોય, એ ભાઈ જાગ્યા ન હોય, આ બસ આવવાનું ટાણું થઈ ગયું હોય, દવાખાનાનો દર્દી હારે હોય અને પૈસા વાંકે બસ વહી જાય, એને કોક દી પૂછજો પૈસા શું છે યાર, તો ખબર પડે. બાકી નાણા વગેરેનો નાથીઓ અને નાણે નાથા લાલ, સકડો રિક્ષા તગો હાંકતો હોય નાથીઓ, આખું ગામ નાચ્યો નાચ્યો કરતો, નાથા ફેરો કરી જાય, રૂપિયા થઈ જાય, એટલે કેમ છો નાથાલાલ? આ પૈસાની તાકાત છે યાર. કાજીની કૂતરી બીમાર પડ્યું, ઘણી વાર દાખલો કહું છું, આખું ગામ ખબર પૂછો કે બાપુ કે તમારી કૂતરીને એકચ્યુઅલી તબિયત ખરાબ હતી, હવે કૂતરી ક્યાં ગઢીમાં હતી એની, તોય ને ખબર પૂછવા ગયા શું કામ? કાજી પૈસા વાળો હતો, કાજીનું નામ હતું એટલે એને હારું લગાડવા ગયા. એકચ્યુઅલી કાજીભાઈ તમારી કૂતરી બીમાર હતી, એકચ્યુઅલી એને મજા નહોતી, એકચ્યુઅલી આમ છે તેમ છે બધું કર્યું, પણ જેથી કાજી ગુજરી ગયો ને તેથી શમશાનમાં કાગડા ઉડતા હતા કે હવે હારું કોને લગાડું. આ દુનિયા છે, નક્કી તમારે કરવાનું છે યાર.
બિલખાના પાદરમાં જૂનાગઢ આગળ અને કીધું કે તારામાં તેવડ હોય તો દીકરો ખાંડીને ખવડાવી દે. એ તો હતો ભગવાન, પણ તેથી કીધું તું તો હવે સાંભળી લો, દીકરો ખાંડીને ખવડાવી દઉં. અનુપમા જો એનો વાંધો નથી, પણ કોક દી ગાવા ઇતિહાસ યાદ રાખજો યાર. ઘણા બેનો આહુડા પાડતા હોય છે, અનુપમા દુખી બહુ છે, અનુપમા દુખી બહુ છે. કોક દી મુંબઈમાં આટો મારો એ જલસા કરે છે. દુખી તો આપણે છીએ બાપુ, માનસરોવર બાપુ, આપણે કરવાની શું જરૂર છે? ઇતિહાસને યાદ રાખવાના છે. ભારત વર્ષની દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણતી હોય, ગુજરાતી મીડિયમમાં ભણતી હોય, ભણવાનું, એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. મોટામાં મોટું આ જમાનાનું હથિયાર હોય તો ભણતર છે, એ તમે જાણો છો. બાવળિયાળી હમણાં થોડા સમયમાં એક જબરદસ્ત આખી છાત્રાલયનું જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે થોડા સમયમાં. અને બીજી વાત કરું, આઈબીએસ ગ્રુપ છે, યદુવંશી ભરવાડ સમાજ ગ્રુપ, એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. સમાજના કેટલાય સારા કામ કરવા નીકળ્યા છે અને એને નક્કી કર્યું છે કે છાત્રાલય બને એમાં એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. મોટામાં મોટું હથિયાર આ જમાનાનું ભણતર છે, ભણાવજો. પણ ભણતરની આરે આરે હું એટલું કહું છું, 18 વર્ષ માટે કોઈ જ્ઞાતિ નહીં કે દીકરીને બાજુમાં બિહારી આપણો હનુમાન કોણ હતો બાપુ, આપણો રામ કોણ હતો, આપણો કૃષ્ણ કોણ હતો, આ બધા જ આપણા ભગવાન છે. આપણા નગા લાખાનો ઠાકર કોણ હતો, ભલે મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય, એને આવું શીખવાડજો. એને ગીતાના જ્ઞાનની ક્યારેક વાતો કરજો, એને ક્યારેક શિવાજીના હાલડા સંભળાવજો, એને ક્યારેક અણહિલ ભરવાડની વાત કરજો, એને ક્યારેક રા નવઘણની વાત કરજો. અને મોટી થાય ને તો એને કોક દીક બેન જાહલની વાત કરજો, દીકરીઓ દેશમાં કેવી હતી. અને એથી આગળ કહું તો એને 1857 ના વિપ્લવમાં હાથમાં તરવાર લીધી અને તેથી બ્રિટિશરોની સરકાર હતી. આપણો કાયદો, આપણી પોલીસ તો હજી શરમ ફરે કે આ દેવાજભાઈ છે કે માનસરોવર બાપુ છે, તો કઈક શરમ ફરે હજી. તેથી તો બ્રિટિશરો હતા, અંગ્રેજી હુકુમતની સામે 1857 ના વિપ્લવમાં દેશની દીકરી હાથમાં તરવાર લીધી અને બાપુ અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા. અને તેથી અંગ્રેજો પૂછતા હતા છે કોણા, અંગ્રેજોના પાયા હલબલાવ્યા, કીધો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. આવી દીકરીઓ આ દેશની હતી. 1857 ની વાત કરી, પાછા આવો ત્યાંથી. 1870 માં એક જબરજસ્ત યુદ્ધ થયું બાપુ, બ્રિટિશરોની સામે તોપના ગોળા મુકાઈ ગયા 1870 માં, 1857 માં નહીં. ઈ 22 વર્ષની દીકરી હતી, બે હાથમાં તરવાર લઈને, એક બે ત્રણ નહીં, 2600 દળકટક લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી બ્રિટિશરોની સામે. મધ્યપ્રદેશમાં ઇન્દોરના રાજા યશવંતરાય હોલકરની દીકરી, અને એને કીધું તું તમારા દાંતનો ખાટા કરું તો હું મારી જનેતાનું થાવણ લઈ યુદ્ધના મેદાનમાં. ઈ ભીમાબાઈ નામની દીકરી હતી. આવી દીકરીઓના ઇતિહાસ કોકની વાંચજો. આ દેશની હરેક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, આ દેશની હરેક દીકરી ભીમાબાઈ જેવી છે, અને આ દેશની હરેક દીકરી સાંભળી લેજો તમે ધારે ને તો એ 9 લાખ લોબળિયાળી જગદંબા છે. અરે આ દુહો મને યાદ આવે છે, નારી પ્રીતમે રાધા બને. આ દેશની નારી જો પ્રેમ કરે ને તો રાધાના જેવો બાપુ પ્રેમ કરે. દુહો સાંભળજો, નારી પ્રીતમે રાધા બને અને ગ્રહસ્થીને બને જાનકી. આ દેશની દીકરી ચોરીએ ફેરા ફરી અને પોતાના પતિની અરે હાલતી થઈ જાય તો જાનકીની જેવા માથે ઘણના ઘા દુખના થઈ જાય ને તો ધરતીમાં હમાઈ જાય. બાકી નક્કી કરી લે કે કેની આબરૂની મુઠ્ઠી ઉગાડી નહીં થવા દઉં. નારી પ્રીતમે રાધા બને અને ગ્રહસ્થીને બને જાનકી. હવે કડી સાંભળજો, અરે કાલી બનકે શીશ કાટે જબ બાત હો સમ્માન કી. કાળકા બની જાય, હાથમાં તરવાર લઈ લે અને હામાં દુશ્મનોના માથા ઉતારી લેજો. પોતાના સમાનની વાત હોય તો આ નારીની તાકાત છે. નારી પ્રીતમે રાધા બને અને ગ્રહસ્થીમે બને જાનકી. અરે કાલી બનકે શીશ કાટે જબ બાત હોવે સમ્માન કી. પોતાના સમાનની વાત આવે ને તેથી આ દેશની દીકરીઓએ માથા ઉતારી લેતા વાર નથી લાગી. એ આ દેશની દીકરી છે સાહેબ. એને તમે ભણાવજો ગણાવજો, પણ એને આપણી ધરોહરની આપણી સંસ્કૃતિની આ સનાતન ધર્મની વાતો સંભળાવજો. શું કામ કે એના કુખેથી જે દીકરા જન્મે, એના કુખેથી જે દીકરી જન્મે, એ સાહેબ આ ભારતની પેઢીઓ છે, આ ભારતનું આવનારું દાતાર છે, ભારત આ ભારતનો આવનારો મર્દ માણસ છે. એટલા માટે અમે આ ગળા તાણી તાણી તમારી સામે વાતો કરી છે. એવું કઈ સમજાવજો, એવું કઈ શીખવાડજો. ત્યારે મને યાદ આવે છે આયા
સ્વર્ગસ્થ એવા લાલો માધવ, તમે પડકારો કર્યો છે એટલે મને લાગે છે માણે કે ખારું તો કર્યું છે, કારણ કે બાંપા ખદડાવા કોઈ પડકારા ન હોય. આ હું ઘણી વાર કહું છું, મરદ ની મોકાણમાં જાતા તમે રૂડા લાગશો યાર, પણ બાયલા ની જાનમાં ન જાતા કોઈ દી. આ કાંઈ કે વાતો, હવે એકચ્યુઅલી શું થાય છે, હવે શું થાય છે, કાંઈ કરવાનું શું હોય ભાઈ, લડી લેવાનું હોય માથે પડે તો. હવે પ્રોગ્રામ કર્યો તો માનસરો બાપુના સાનિધ્યમાં, એક જબરજસ્ત લોક ડાયરો બાપુએ આયોજન કર્યું હતું, અને મેં બાપુને કીધું હતું, મેં કીધું બાપુ હાંકડું બહુ ખખડાવે છે, હવે સહન નથી થતું. અને બાપુ અમારે ત્યાં જબરજસ્ત ડાયરો પહેલો એલો, મને એમ છું કે સાલું આ બાજુ આપણા ડાયરા આપણી સાહિત્યની ભાષા, પણ તમારા બધાનો પ્રેમ એવો છે અમારી સાથે કે લોક સાહિત્યને એક એક વાતને આજના યુવાનો ઝીલે છે, આમ એક એક વાતને આમ પકડે છે, છીપલામાં જે મોતી હોય ને એમ એક એક વાતને પકડતા જાય છે. ત્યારે એ સ્વર્ગસ્થ એવા લાલાભાઈ માટે આ મારે બે કડી ગાવી છે. હાંકલો પડકારો કરજો, પૈસા હોય તો આ સુધી ગોળ કરવા આવજો, ન હોય તો હું સમજુ છું ભાઈ, એમાં મુંજાતા નહીં. એ તો સમય સમય બલવાને નહીં પુરુષ બલવાને, યાર એ તો સમયના વાજા છે મુકેશભાઈ. ત્યારે મને યાદ આવે છે આ સાહેબો ગોવાળીઓ બે કડી મને કીધું છે એટલે માટે કે સાહેબો રે એ ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ અધ્યક્ષ ભરતભાઈ ભરવાડ, મંત્રી શ્રી કલ્પેશભાઈ જોશી, વિશ્વ હિન્દુ પરિષદ કારેલી બાગ. હવે એટલું જરૂર કશા જાહેરાત થઈ છે એટલે હિન્દુ ના દીકરા હોય તો ઉભા રહેજો, ખાલી તમારો બધો સમય મેલી, અને રામ આપણો બાપ છે, દ્વારકા વાળો આપણો બાપ છે. આવું જો સરસ મજાનું વડોદરાની ધરતીમાં આયોજન થતું હોય તો આમાં જેટલા ઉભા છો અને આ માઇક થી જેટલા હાંભળે છે એ હિન્દુ ના દીકરા હોય તો એમાં ઉભા રહી જાયજો. તિલક તાણીને કોની તેવડ છે લાંબી આગલી કરીએ કે હવે આ જમાનો આવી ગયો છે યાર, એટલે બધાય મોટી સંખ્યામાં આમાં હાજરી આપશો એવી તમને નમ્ર નિવેદન છે, રિક્વેસ્ટ છે. ભરતભાઈ ને પણ ખૂબ ખૂબ તાળીઓથી અહીંથી કલ્પેશભાઈ ને વધાવો જેને સરસ મજાનું આવું આયોજન.
ધૂળો છે. મુકેશનાથ બાપુ જીગરસી આપણા પ્રોગ્રામમાં આવ્યા હતા ને ડાયરામાં, ત્યારે મેં જોઈ પોરહીલો છે, ત્યારે મને ગંગાનાથ બાપુ બેઠા છે અને જેનો ગુરુ ત્રિલોકનાથ બાપુ જેવો ત્રિલોકનાથજી હોય ત્યારે મને યાદ આવે. રુખડ બાવા તું હળવા હળવો હાલજો, રુખડ બાવા તું હળવો હળવો હાલજો, કરુવાના તને રુખડિયો જણું દિયો એવા, કરુવાના તને રુખડિયો જણું દિયો. આમંત્રણ છે, આવો વળી પાછા બાવળિયાળી ના આંગણે નગા લાખા ઠાકર ના સાનિધ્યમાં એવા કઈ ગુણગાન ગાવા છે ત્યારે હોય છે, એટલે મને કડી યાદ આવી આયા બધા કલાકારો ગાય છે ત્યારે બાપુ એ મારો એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉ ગમતું નથી, ક્યારેક ક્યારેક એવા ડાયરામાં અમને મજા આવે કેમ થાય ખબર ઘરે જ જાવું પણ જાવું તો પડે ને, એવા ડાયરા થાય છે એવી મજા આવે છે, ક્યાંક એવા હમદદાર માઢુડા હામાં બેઠા હોય ત્યારે મને આ કડી યાદ આવે છે. મને એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી,
ભગવાન શિવ માટે આ બે કડી યાદ આવે છે. કેવો છે ભગવાન ભોળોનાથ? એવી વરણ માતે પડી રા તદ જાગતી જો તું મઠડા ટીબે તદ જાગતી જો તું એ માણી મઠડા ટીબે
હવે આયુ ગી પાર ભાત ઉગમણા 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 ઉરડા વાલી રે એ ભજા તુને ભેલ જા વાલી આદે